नमस्कार वालियो, वेकरिया भरत कुमार नाथाभाई जूनागढ़ जिलाना विसावदर तालुकाना मोटी मोड़परी क्लस्टर में विशिष्ट शिक्षक तरीके फरज बजावु छू। आ कोविड 19ना समय में एटले के कोरोनाना समय में शालाओं बंद छे पण शिक्षण बंद नथी। दरेक शिक्षकों कोई ना कोई विषय पर बाळकोने वालीओने मददरूप थई शके અને એના જીવનમાં ઉપયોગી થઈ શકે એવા વિષયો ઉપર પોતાનું શિક્ષણ છે એ આપતા રહીએ છીએ। એ જ અંતર્ગત આજનો મારો વિષય છે મંદબુદ્ધિ બાળકો જન્મવાના કારણો, એટલે કે મંદબુદ્ધિ થવાના કારણો। આજના સમયમાં જે RPW એક્ટ 2016 અંતર્ગત 21 ડિસેબિલિટી આપેલી છે એમાંથી આપણા 13 નંબરની ડિસેબિલિટી એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી અંતર્ગત બાળકો છે એ કયા કારણોના હિસાબે વિકલાંગતા આવે છે એ બાબત આપણે ચર્ચા કરીએ છીએ, જેમાં પ્રથમ ભાગમાં આપણે જોયું કે જન્મ પહેલાંના એવા ઘણા બધા કારણો છે કે જેના હિસાબે બાળકમાં વિકલાંગતા આવે છે। ત્યાર પછી આપણે બીજા ભાગમાં હવે જોશું કે પ્રી નેટલ એટલે કે 0-9 માસનો જે સમયગાળો છે માતા જ્યારથી ગર્ભધારણ કરે ત્યારથી જ્યારે બાળકને જન્મ આપે એટલે કે 0-9 માસના સમયગાળા દરમિયાનનો જે વચ્ચેનો ગાળો છે એમાં એવા ઘણા બધા કારણો છે કે જેના હિસાબે બાળક છે એ વિકલાંગતા સાથે જન્મે છે। જો માતા એમાં પૂરતું ધ્યાન ન આપે, સમાજ ઘર છે એમાં પૂરતો સહકાર ના આપે તો બાળક છે એ વિકલાંગતા જન્મવાની પૂરી શક્યતા રહેલી છે। એમાં સૌ પ્રથમ આપણે જોઈશું કે મેડિકલ ચેકઅપ એટલે કે જ્યારથી માતા ગર્ભધારણ કરે ત્યારથી નિયમિત રૂપે તેમણે મેડિકલ ડૉક્ટરો ગાયનેકોલોજીસ્ટ પાસે જઈ અને ગર્ભધારણની જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયા દરમિયાન એને રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ, ગાયનેકોલોજીસ્ટ પાસે જઈ અને માતાએ બાળકનો વિકાસ, બાળકમાં કોઈ ખોડકા પણ છે કે નહીં, બાળકો વ્યવસ્થિત રીતે પોષણ મેળવે છે કે નહીં એ બધી જ જાણકારી ડૉક્ટર પાસેથી મેળવી લઈ અને રેગ્યુલર જો મેડિકલ ચેકઅપ કરાવવામાં આવે તો વિકલાંગતા થવાનું પ્રમાણ છે એ સમાજમાં ઘણું બધું ઘટી જાય છે। બીજું છે એબોર્શન। આજના સમયમાં આપણે જોઈએ છીએ કે એક છોકરો હોય કે છોકરી કોઈ પણ જાતનો ભેદભાવ હોતો નથી, પણ અગાઉના સમયમાં ખાલી છોકરાઓ પૂરતું જ જે સમાજમાં વધારે મહત્ત્વ હતું, છોકરીઓને મહત્ત્વ આપવામાં આવતું નહીં, એટલે એબોર્શન જ્યારે છોકરી હોય કે છોકરો હોય એવું કોઈ પણ દવાખાનામાં તમે જાઓ તો અહીંયા ટેસ્ટ કરી આપતા નથી, છોકરો હોય કે છોકરી હોય। પણ જ્યારે એક કરતાં વધારે બાળક હોય, પહેલું જે ગર્ભધારણ થયેલું હોય એટલે કે પહેલું જે સંતાન હોય એ છોકરી હોય તો બીજી વાર જ્યારે ગર્ભ રહીએ ત્યારે માતા છે એ બીજી વાર ગર્ભધારણ કરવા માગતી નથી અને પોતાનું એબોર્શન કરાવી નાખે છે, એને હિસાબે પણ એ બાળક છે એ વિકલાંગતાવાળું હોય છે। પછી છે ન્યુટ્રિશનનો અભાવ, એટલે કે લેક ઓફ ન્યુટ્રિશન એટલે કે પોષણ। જ્યારે કોઈ પણ માતા એ ગર્ભધારણ કરે છે ત્યારે તેમણે પોષણયુક્ત વિવિધ આહાર લેવા જોઈએ, જો આ આહાર ના લે લીલા પાંદડાવાળા શાકભાજી પ્રોટીનવાળા કાર્બોહાઈડ્રેટ એ બધું ના લે તો એના શરીરમાં પ્રોટીનની ઉણપ વર્તાય છે, વિટામિન પૂરતા પ્રમાણમાં મળતા નથી, પ્રોટીન પૂરતા પ્રમાણમાં મળતા નથી, આના હિસાબે બાળકોનો વિકાસ થતો નથી અને ક્યાંક ને ક્યાંક વિકાસ ના થવાના કારણે બાળક છે એ વિકલાંગતાવાળું જન્મવાની શક્યતા રહેલી છે। ઇન્ફેક્શન એટલે કે માતાને કોઈ પણ જાતનો ચેપ લાગેલો હોય
પછી એ ચેપી રોગ હોય, તાવ હોય, કમળો હોય, કોઈ પણ જાતનો ચેપી રોગ હોય તો એના હિસાબે એની અસર છે એના ગર્ભમાં રહેલા બાળક પર પડે છે અને બાળક છે એ વિકલાંગતા જન્માવાની શક્યતા રહેલી છે. પછી છે મેટાબોલિઝમ એરર, એટલે કે આપણા શરીરમાં જે મેટાબોલિઝમ બને છે એ રીતે ગર્ભધારણ કરેલી માતામાં પણ મેટાબોલિઝમ બનતું હોય છે, પણ એમાં જનીનમાં ડીએનએમાં ક્યાંક ને ક્યાંક એરર આવવાના હિસાબે એમાં જેની પ્રક્રિયા છે એ રૂંધાઈ જાય છે, એટલે કે મોટા મેટાબોલિઝમ એરર આવી જાય છે અને બાળક છે એ વિકલાંગતા જન્માવાની શક્યતા રહેલી છે. વિકિરણોનો પ્રભાવ, હવે માતા છે એ ગર્ભધારણ કરે એ દરમિયાન જો એને વિવિધ એક્સરે પડાવવાનું કહે તો એ એક્સરે છે એ એના વિકિરણો છે એ બાળક ઉપર જાય છે, એટલે કે એક્સરે તમે કોઈ પણ એક્સરે પડાવો શરીરના કોઈ પણ ભાગનો તો એના જે કિરણો છે એ આપણા આખા શરીર સંસરવા નીકળતા હોય છે, તો એની અસર છે એ ગર્ભમાં રહેલા બાળક પર પડે છે અને બાળક છે એ એના કોઈ પણ અંગનો વિકાસ છે એ રૂંધાઈ જાય છે, એટલે બને ત્યાં સુધી ગર્ભધારણ કરેલી માતા હોય ફોટો પડાવો નહીં, એક્સરે પડાવો નહીં, પણ જો જરૂરી લાગે ડૉક્ટરની સલાહ હોય તો જ પૂરી સેફટી રાખી પેટ ઉપર છે એ વિકિરણ અવરોધક સેફટી રાખી અને પછી જ એક્સરે પડાવો. જો આ ધ્યાન રાખવામાં આવે તો બાળક છે એ વિકલાંગતાવાળું જન્માવાની શક્યતા ઘટી જાય છે, પણ જો આ સેફટી ના રાખવામાં આવે તો બાળક છે એ વિકલાંગતાવાળું જન્માવાની શક્યતા રહેલી છે. પછી છે ઇમોશનલ ટ્રોમા. ઇમોશનલ ટ્રોમા એટલે કે લાગણીશીલ કોઈ એવો આઘાત લાગેલો હોય, કોઈ એના નજીકમાં સગામાં કુટુંબમાં અથવા તો કોઈ પણ પક્ષે જ્યારે કોઈ એવી ઘટના બની ગયેલી હોય કે જેની અસર માતાને એકદમ લાગેલી હોય, માતા છે એ એની નજીકમાં જે ઘટના બની હોય એની અસર છે એ પૂરેપૂરી ભૂલાવી શકતી ના હોય, એટલે કે કોઈ સ્વજનનું મૃત્યુ થઈ ગયું હોય, કોઈ અકાળે મૃત્યુ પામેલું હોય અથવા તો બીજી કોઈ એવી ઘટના બનેલી હોય કે જેની અસર માતાને ઝડપથી લાગે છે, એટલે આવી જ કોઈ પણ ઘટના હોય તો એ ગર્ભધારણ કરેલી માતાથી છેટી રાખવી, એટલે કે માતાને છે એની જાણ કરવી નહીં અથવા તો જાણ કરવી તો પણ આઘાત ના લાગે એ રીતના જાણ કરવી, એટલે કે ઇમોશનલ ટ્રોમા છે એનાથી પણ બાળક છે એ વિકલાંગતાવાળું જન્માવાની શક્યતા રહેલી છે, કેમ કે માતાના મગજ ઉપર જે અસર થાય છે એ અસર સીધી જ બાળક ઉપર થાય છે અને બાળક છે એ વિકલાંગતાવાળું જન્મે છે, જેવું વિચારો એવું જ અસર છે એ ગર્ભમાં રહેલા બાળક પર થાય છે. પછી છે એન્ટીનેટલ ચેકઅપ, એટલે કે જન્મ પહેલાં જે ચેકઅપ કરાવવામાં આવે છે બાળકના જન્મ પહેલાં એ ચેકઅપમાં જો વ્યવસ્થિત કાળજી ડૉક્ટરો દ્વારા ના લેવામાં આવે તો પણ ઇન્ફેક્શન લાગે અને ઇન્ફેક્શનના હિસાબે જે ગર્ભમાં રહેલું બાળક છે એ વિકલાંગતાવાળું જન્માવાની શક્યતા રહેલી છે, એટલે ડૉક્ટરો દ્વારા પણ ક્યારેક એવા કિસ્સા બને છે કે જેનાથી ઇન્ફેક્શન લાગવાથી બાળક છે એ ડિસેબિલિટીવાળું જન્મે છે. પછી છે મલ્ટિપલ પ્રેગ્નન્સી, એક કરતાં વધુ વખત ગર્ભધારણ કરવો. આજના આપણા સમાજમાં એવા ઘણા બધા વિસ્તારો છે, ઘણા બધા જાતિઓ છે, ઘણી બધી એવી અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં હજી પણ આજના સમયમાં વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું તો પણ એનો વિકાસ પૂરેપૂરો થયો નથી. એક કરતાં વધુ સંતાનો જ્યારે કોઈ પણ માતા છે એ બાળકને જન્મ આપે છે એટલે એની જે શક્તિઓ છે એ ઘટતી જાય છે,
एक बाड़क बे बाड़क त्रण बाड़क चार बाड़क ए रीते छोकराओने छोकरीओना भेदभावना हिसाबे जे गर्भधारण छे ई माताओ एक करता वधारे संतानोना जन्म आपे तो एमां पण जेम जेम एनी शक्तिओ घटती जाए क्या क्या एने पूरतू न्यूट्रिशन ना मळे एवा कोई आघातो लागे अथवा तो एवा कोई बनावो बने के जेना हिसाबे माता छे एना गर्भमां रहेलू बाळक छे ई विकलांगता जन्मवानी एमां पूरी शक्यताओ रहेली છે એટલે બને ત્યાં સુધી પ્રેગ્નન્સી છે એ ઘટાડવી એટલે કે એક કે બે સંતાનો પૂરતી જે ગર્ભધારણ છે એ કરવું જેટલા વધુ સંતાનો એટલું વિકલાંગતા આવવાનું કારણ એટલે કે વિકલાંગતાવાળું બાળક છે એ આવવાનું કારણ વધી જાય છે બ્લીડિંગ ડ્યુરિંગ પ્રેગ્નન્સી એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભધારણ દરમિયાન કોઈ એવી અંદરથી બને ઘટનાઓ બને કે જેના હિસાબે માતાને છે એ બ્લીડિંગ થતું હોય વધારે પ્રમાણમાં બ્લીડિંગ થાય જન્મ સમયે બાળકના જન્મ સમયે વધારે પ્રમાણમાં બ્લીડિંગ થાય તો જે બાળકને પોષણ મળતું હોય એ પૂરતા પ્રમાણમાં મળે નહીં અને એની અસર છે એની ઉપર પડે એટલે બાળક છે એ વિકલાંગતા જન્મવાની શક્યતા રહેલી છે એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન જો વધારે પ્રમાણમાં બ્લીડિંગ થાય તો એની તાત્કાલિક સારવાર છે એ ડૉક્ટર પાસે જઈને કરાવવી જોઈએ ડૉક્ટરને જાણ કરવી જોઈએ ગર્ભાશયમાં રહેલું દ્રવ્ય હાલના સમયમાં આપણે અવારનવાર સાંભળીએ છીએ કે ગર્ભમાં રહેલું દ્રવ્ય છે એ ઘટી ગયું એટલે કે બાળકનો ગર્ભાશયમાં જે બાળક રહેલું હોય એની આજુબાજુ જે પોષણયુક્ત દ્રવ્ય રહેલું હોય એ દ્રવ્ય છે એ ઘટી જાય પ્રવાહી છે ઘટી જાય એટલે બાળકને પૂરતું પોષણ મળે નહીં હવે પ્રવાહી ઘટી જાય બાળકને પૂરતું પોષણ ના મળે તો બાળક છે એ કોઈ પણ એના અવયવોમાં વિકલાંગતા આવવાની શક્યતા રહેલી છે એટલે માતાના ગર્ભમાં જે આજુબાજુ રહેલું પ્રવાહી છે એ ઘટે નહીં એનું રેગ્યુલર ચેકઅપ છે એ ગાયનેકોલોજીસ્ટ પાસે જઈ અને દર મહિને અથવા તો 15 દિવસે પ્રેગ્નન્સીના એન્ડમાં કરાવવું જોઈએ કે જેનાથી પ્રવાહી પૂરતા પ્રમાણમાં છે એ બાબતનો ખ્યાલ આવી શકે ક્યારેક આ દ્રવ્ય છે એ અચાનક ઘટી જવાથી ગર્ભમાં રહેલું બાળક છે એને પોષણ મળતું નથી અને જે સામાન્ય ડિલિવરી છે એની જગ્યાએ સિઝરિયન ડિલિવરી કરવી પડે છે એટલે કે નોર્મલ ડિલિવરી થતી નથી અને બાળક છે એ અધૂરા મહિને જન્મે છે હવે અધૂરા મહિને જે બાળક જન્મે એમાં મોટા ભાગના જે બાળકો છે એમાં કોઈને કોઈ એરિયામાં કોઈને કોઈ એના અવયવમાં છે એ વિકલાંગતા આવવાની શક્યતા રહેલી છે એટલે નિયમિત મેડિકલ ચેકઅપ છે એ કરાવવું જોઈએ ત્યાર પછી છે બ્લડ પ્રેશર હવે ગર્ભધારણ દરમિયાન કોઈ પણ માતા છે એ જો નિયમિત મેડિકલ ચેકઅપ ના કરાવતી હોય તો એના હિસાબે એનું બ્લડ પ્રેશર છે એ વધી જતું હોય ક્યારેક ઘટી જતું હોય તો એની અસર છે એ ગર્ભમાં રહેલા બાળક પર તાત્કાલિક પડે છે એટલે પ્રેગ્નન્સી દરમિયાન દરેક માતાઓએ ખાસ ધ્યાન રાખવું કે મેડિકલ ચેકઅપ એટલા માટે જ કરાવવાનું હોય છે કે એનું બ્લડ પ્રેશર છે એ નોર્મલ છે ઊંચું છે નીચું છે હાઈ છે કે લો છે બાળક છે એ તંદુરસ્ત છે એના સમય પ્રમાણે એના જે વજન છે એ બાળકમાં વજન વધે છે અવયવોનો વિકાસ થાય છે બાળકમાં ક્યાંય પણ એરિયામાં ડિસેબિલિટી જોવા મળતી નથી આ બધું જાણવા માટે નિયમિત મેડિકલ ચેકઅપ છે એ કરાવવું જોઈએ એટલે બ્લડ પ્રેશર પણ વિકલાંગતા આવવા માટેનું એક કારણ હોય છે એટલે નિયમિત મેડિકલ ચેકઅપ જો કરાવવામાં આવે તો આના માટે આપણે ધ્યાન રાખવું જોઈએ પછી હાર્મોનિક મેડિસિન એટલે કે કોઈ એવી દવાઓનો ઉચ્ચ ડોઝ હોય તો આ દવાઓના ઉચ્ચ ડોઝના હિસાબે એટલે કે વધુ પાવરવાળી દવાઓ જો ગર્ભધારણ કરેલી માતાઓ લે
तो एने जे बाळक अवतरे बाळक जन्म ए विकलांगता वाळी जन्मवानी पूरी शक्यता रहेली छे। एटले वधु हार्मफुल जे दवाओ होय ए दवाओ लेवी नहीं। त्यार पछी छे अधर पेरानोटिकल प्रॉब्लम, એટલે કે માતાઓને બીજા એવા ઘણા બધા પ્રોબ્લેમ હોય કે જેને કારણે બાળક છે એ નોર્મલ કરતાં એબનોર્મલ જન્મે છે। એટલે જન્મ સમય દરમિયાન જો પૂરતી કાળજી લેવામાં આવે, વ્યવસ્થિત મેડિકલ ચેકઅપ, ખોરાક, હવા, પાણી, આજુબાજુનું વાતાવરણ, એ બધું જ જન્મનાર જે બાળક છે એની ઉપર અસર કરે છે। જો એટલે જ મેડિકલ ચેકઅપ છે એ બધાથી વધારે ધ્યાન જો એની ઉપર દેવામાં આવે તો જન્મનાર બાળક છે એ નોર્મલ જન્મે છે અને મંદબુદ્ધિ જન્મતું નથી। એટલે ખાસ કરીને મારી માતાઓને વિનંતી છે કે જે ગર્ભધારણ કરો ત્યારથી જો નિયમિત રૂપે મેડિકલ ચેકઅપ જો કરવામાં આવે તો આવનાર બાળક છે એ વિકલાંગતાવાળું જન્મતું નથી।